જો તમે આર આઈ એજ્યુકેશન ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો તેમજ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી કરીને હવે પછીના વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે આજે આપણે ગ્રામરના બીજા એક ટોપિક સાથે મળી રહ્યા છે જેનું નામ છે એજેક્ટિવસ એન્ડ કાઇન્ડ્સ ઓફ એજેક્ટિવ્સ એટલે કે વિશેષણો અને વિશેષણોના પ્રકાર એડજેક્ટિવ એટલે કે વિશેષણ એન્ડ એડજેક્ટિવ ઇઝ અ વર્ડ યુઝડ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ એ નાઉન એટલે કે એડજેક્ટિવ એટલે કે વિશેષણ એ નામના અર્થમાં વધારો કરનાર શબ્દ છે હવે આપણે વિશેષણના ઉદાહરણ જોઈશું પહેલું છે ધીસ ઇઝ એ લેઝી બોય આમાં બોય એ નામ છે અને લેઝી એના માટે ઉપયોગમાં લેવાયેલું વિશેષણ છે બોય છે પરંતુ કેવો બોય છે તો લેઝી છે બરાબર છે એટલે નામના અર્થમાં વધારો કરે છે એટલા માટે લેઝી એ વિશેષણ થશે બીજું છે સી ઇઝ એન ઓનેસ્ટ ગર્લ આમાં ગર્લ નામ છે બરાબર છે જ્યારે ઓનેસ્ટ એનું વિશેષણ છે બરાબર છે એનો ગુણ દર્શાવે છે એટલે અહીંયા ગાડી છોકરી છે પરંતુ કેવી છે ઓનેસ્ટ છે એટલે એના નામના અર્થમાં વધારો કરે છે એટલે ઓનેસ્ટ એ વિશેષણ છે ત્રીજું છે સોહન ઇઝ એ ક્લેવર સ્ટુડન્ટ અહીંયા સ્ટુડન્ટ એ નામ છે અને ક્લેવર એ વિશેષણ છે જે સ્ટુડન્ટ છે સ્ટુડન્ટ છે પણ કેવો સ્ટુડન્ટ છે ક્લેવર કેવો છે ક્લેવર એટલે હોશિયાર છે એટલે અહીંયા ગાડી ક્લેવર એ એના નામના અર્થમાં વધારો કરે છે સ્ટુડન્ટના નામના અર્થમાં વધારો કરે છે એટલા માટે ક્લેવર એ વિશેષણ છે એટલે કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તેને આપણે વિશેષણ કહીએ છીએ હવે આપણે કાઇન્ડ્સ ઓફ એજેક્ટિવસ એટલે કે એડજેક્ટિવના પ્રકારો જોઈશું પહેલું છે એડજેક્ટિવ્સ ઓફ ક્વોલિટી બીજું છે એડજેક્ટિવ્સ ઓફ ક્વોન્ટિટી ત્રીજું છે એડજેક્ટિવ્સ ઓફ નંબર ચોથું છે ડેમોન્સ્ટ્રેટિવ એજેક્ટિવસ પાંચમું છે ઇન્ટિરોગેટિવ એજેક્ટિવસ છઠ્ઠું છે ડિસ્ટ્રિબ્યુટિવ એજેક્ટિવસ સાતમું છે પોઝિટિવ એજેક્ટિવ્સ આઠમું છે એમ્ફેસાઇઝિંગ એજેક્ટિવસ નવમું છે એક્સલેમેટરી એજેક્ટિવસ આ જે એજેક્ટિવના પ્રકારો છે એની આપણે હવે વિગતે ચર્ચા કરીશું પહેલો પ્રકાર છે વિશેષણનો એક્જેક્ટિવ ઓફ ક્વોલિટી એટલે કે ગુણવાચક વિશેષણો એન્ડ એક્ઝિક્ટિવ ઓફ ક્વોલિટી ડિસ્ક્રાઇબ્સ ધ ક્વોલિટી ઓફ એ પર્સન ઓર થિંગ એટલે કે ગુણવાચક વિશેષણ એ વ્યક્તિ અથવા વસ્તુના ગુણનું વર્ણન કરે છે ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલું વાક્ય છે ધ રોઝ ઇઝ એ બ્યુટિફુલ ફ્લાવર આમાં આપણે ફ્લાવર જે નામ છે અને બ્યુટિફુલ એ એનું વિશેષણ છે તો એને આપણે પ્રશ્ન વોટ કાઇન્ડ ઓફથી પ્રશ્ન કરીશું તો આપણને એનું વિશેષણ મળશે જેમ કે વોટ કાઇન્ડ ઓફ ફ્લાવર ધ રોઝ ઇઝ રોઝ કેવા પ્રકારનું ફૂલ છે તો બ્યુટિફુલ તો આમાં બ્યુટિફુલ એ એનું વિશેષણ થશે બીજું છે પાર્થ ઇઝ અ બ્રેવ બોય તો આમાં આપણે પ્રશ્ન પૂછીશું વોટ કાઇન્ડ ઓફ વોટ કાઇન્ડ ઓફ બોય પાર્થ ઇઝ પાર્થ પાર્થ કેવા પ્રકારનો છોકરો છે તો બ્રેવ કેવો છે બ્રેવ આમાં બ્રેવ એ વિશેષણ થશે ત્રીજું છે બરોડા ઇઝ અ ક્રાઉડેડ સિટી તો એમાં પ્રશ્ન પૂછીશું વોટ કાઇન્ડ ઓફ સિટી બરોડા ઇઝ તો બરોડા કેવા પ્રકારની સિટી છે તો ક્રાઉડેડ આમાં ક્રાઉડેડ મળે છે એ ક્રાઉડેડ એ એચિટી ઓફ ક્વોલિટી ક્વોલિટી છે ત્યારબાદ સી ટોલ એ ફની સ્ટોરી આમાં આપણે પ્રશ્ન પૂછીશું વોટ કાઇનથી વોટ કાઇન્ડ ઓફ સ્ટોરી સી ટોલ તો એનો જવાબ છે ફની એટલે કેવા પ્રકારની સ્ટોરી તેને કીધી તો ફની તો અહીંયા ફની એ ગુણવાચક વિશેષણ છે પાંચમું છે ગાંધીજી વોઝ અ પોપ્યુલર લીડર તો આના પ્રશ્ન પૂછીશું વોટ કાઇનથી વોટ કાઈન્ડ ઓફ લીડર ગાંધીજી વોઝ તો એનો જવાબ છે પોપ્યુલર એટલે કે ગાંધીજી કેવા પ્રકારના નેતા હતા તો પોપ્યુલર બરાબર છે એનો આપણને જવાબ મળે છે અને એ પોપ્યુલર એ ગુણવાચક વિશેષણ એટલે કે એજેક્ટિવ ઓફ ક્વોલિટી છે એટલે કે ગુણવાચક વિશેષણ એ વ્યક્તિ અથવા વસ્તુના ગુણનું વર્ણન કરે છે હવે આપણે એડજેક્ટિવ્સનો બીજો જે પ્રકાર છે એ જોઈએ એજેક્ટિવસ ઓફ ક્વોન્ટિટી એટલે કે જથ્થાવાચક વિશેષણો એન્ડ એજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી પેસિફાઈઝ ધ ક્વોન્ટિટી ઓફ અ થિંગ એટલે કે જથ્થાવાચક વિશેષણ એ વસ્તુના જથ્થાની સ્પષ્ટતા કરે છે ઉદાહરણ તરીકે જોઈએ તો આમાં જે જથ્થાવાચક વિશેષણ છે એને આપણે હાઉ મચથી પ્રશ્ન પૂછીશું તો એ આપણને મળી જશે જેમ કે પહેલું છે ઉદાહરણ વી હેવ અ ફૂડ ફોર એ મંથ એમાં આપણે હાઉ મચથી પ્રશ્ન કરીએ કે હાઉ મચ ફૂડ વી હેવ ફોર એ મંથ તો આપણે મહિના માટે કેટલું ફૂડ ફૂડ છે તો ઇનફ તો ઇનફ આપણને જવાબ મળે છે અને ઇનફ એ જથ્થાવાચક વિશેષણ છે બીજું છે સી નીડ્સ સમ વોટર ઓલ્સો આમાં આપણે હાઉ મચ એટલે કેટલું એનાથી પ્રશ્ન પૂછીશું હાઉ મચ વોટર સી નીડ્સ એટલે તેને કેટલું તેનીને કેટલું પાણી જોઈએ છે તો એનો જવાબ મળે છે સમ એટલે સમ એ જથ્થાવાચક વિશેષણ છે ત્રીજું છે હી એટ ધ હુલ પુડિંગ તો અહીંયા આપણે હાઉમથથી પ્રશ્ન પૂછીશું હાઉ મચ પુડિંગ હી એટ એને કેટલું ખીર ખાધું તો હુલ એનો જવાબ છે એટલે હુલ એ જથ્થાવાચક વિશેષણ છે ચોથું છે આઈ કેન નોટ અફોર્ડ ટુ ગીવ યુ મોર મની તો આપણે એને મચથી પ્રશ્ન પૂછીશું હાઉ મચ મની આઈ કે નોટ અફોર્ડ ટુ ગીવ યુ તો એનો જવાબ મળે છે મોર તો મોર એ જથ્થાવાચક વિશેષણ છે અને પાંચમું છે ધેર ઇઝ ઇનપ વોટર ઇન ધ પોન્ડ એને આપણે હાઉ મચ પ્રશ્ન પૂછીશું હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ પોન્ડ એટલે કે તળાવમાં કેટલું પાણી છે તો ઇનપ એનો જવાબ મળે છે એટલે ઇનપ એ ઓફ ક્વોન્ટિટી છે એટલે કે જથ્થાવાચક વિશેષણ છે એટલે આપણે જ્યારે જથ્થાવાચક વિશેષણ મેળવવું હોય ત્યારે આપણે હાઉ મચ એટલે કેટલું એવો પ્રશ્ન પૂછીશું ત્યારે આપણને જથ્થાવાચક વિશેષણ મળે છે હવે આપણે ત્રીજા નંબરનું છે એજેક્ટિવસ ઓફ નંબર એટલે કે સંખ્યાવાચક વિશેષણો એન્ડ એજેક્ટિવ ઓફ નંબર ટેલ્સ હાઉ મેની પર્સન ઓર થિંગ્સ આર મીટ એટલે કે સંખ્યાવાચક વિશેષણ એ કેટલા વ્યક્તિ કે વસ્તુ છે તે કહે છે તો આપણે સંખ્યાવાચક વિશેષણ જાણવું હોય તો આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવો પડે તો પહેલું છે વી આર થ્રી બ્રધર્સ તો હાઉ મેની બ્રધર્સ વી આર અમે કેટલા ભાઈઓ છે તો થ્રી એનો જવાબ મળે છે તો થ્રી એ ઓફ નંબર એટલે કે સંખ્યાવાચક વિશેષણ છે બીજું છે મેની ફ્રેન્ડ્સ હેલ્પડ હિમ તો આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીશું હાઉ મેની ફ્રેન્ડ્સ હેલ્પડ હિમ કેટલા મિત્રોએ તેને મદદ કરી તો એનો જવાબ છે મેની તો મેની એ ઓફ

એટલે સંખ્યાવાચક વિશેષણ જાણવું હોય તો આપણે આપણે હાઉમેનીથી પ્રશ્ન કરીશું મેની એટલે કેટલા ત્યારે આપણને સંખ્યાવાચક વિશેષણ એટલે કે ઓફ નંબર મળે છે હવે આપણે વિશેષણનો ચોથો પ્રકાર ડેમોન્સ્ટ્રેટિવ એજેક્ટિવસ એટલે કે દર્શક વિશેષણો જોઈશું તો ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ ઇઝ યુઝડ ટુ પોઈન્ટ આઉટ સમ પર્સન ઓર થિંગ એટલે કે દર્શક વિશેષણનો ઉપયોગ કેટલાક વ્યક્તિ કે વસ્તુને દર્શાવ દર્શાવવા થાય છે એટલે કે કેટલાક વ્યક્તિ કે વસ્તુને આપણે પોઈન્ટ આઉટ કરીએ છીએ એનાથી અને ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ આપણે જાણવું હોય તો આપણે વીજથી પ્રશ્ન પૂછીશું અને જે જવાબ મળશે એ દર્શક વિશેષણ થશે પહેલું ઉદાહરણ છે ધીસ ઇઝ માય પેન તો આપણે વીજથી પ્રશ્ન પૂછીએ વીચ ઇઝ માય પેન તો ધીઝ અને ધીઝ જવાબ મળે છે એટલે ધીઝ એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે બીજું વાક્ય છે દેટ બોય ઇઝ વેરી લેઝી તો વિચ બોય ઇઝ વેરી લેઝી તો દેટ તો ડેટ જવાબ મળે છે તો ડેટ એ ડેમોન્સ્ટ્રેટિવ એબ્જેક્ટિવ છે ત્રીજું છે ધીઝ આર જયસ રિલેટિવ્સ તો આપણે વીચ પ્રશ્ન પૂછીશું વિચ આર જયઝ રિલેટિવ્સ તો એનો જવાબ મળશે ધીઝ તો ધીઝ એ ડેમોન્સ્ટ્રેટિવ એબ્જેક્ટિવ છે ચોથું વાક્ય છે ધોઝ થિંગ્સ બિલોંગ્સ ટુ હિમ આમાં આપણે વિચ પ્રશ્ન પૂછીશું તો વિચ થિંગ્સ બિલોંગ્સ ટુ હિમ જોબ જવાબ મળશે દોઝ અને દોઝ એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે પાંચમું છે સચ સ્ટુડન્ટ્સ ઓલવેઝ ગેટ ગુડ માર્ક્સ તો આપણે વીચથી પ્રશ્ન પૂછીશું વીચ સ્ટુડન્ટ્સ ઓલવેઝ ગેટ ગુડ માર્ક્સ તેનો જોબ મળે છે સચ તો સચ એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે એટલે કે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ જાણવું હોય ત્યારે આપણે વીચથી પ્રશ્ન પૂછીશું ત્યારે આપણને ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ મળી જાય છે હવે આપણે ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ્સ એટલે કે પ્રશ્નવાચક વિશેષણો જોઈશું an એજેક્ટિવ વિચ વેન used વિથ એ noun આસ્ક એ question ઇઝ called એન્ડ ઇન્ટરોગેટિવ એજેક્ટિવ એટલે કે જે વિશેષણનો ઉપયોગ નામની સાથે પ્રશ્ન પૂછવા થાય તેને પ્રશ્નવાચક વિશેષણ કહે છે તો પહેલું છે વોટ આન્સર ડીડ યુ ગેટ આમાં વોટ એ ઇન્ટરગેટિવ એજેક્ટિવ છે બીજું છે વિચ અમરેલા ઇઝ યોર્સ આમાં વિચ એ ઇન્ટરોગેટિવ એજેક્ટિવ છે અને ત્રીજું છે હુઝ પેઇન્ટિંગ હેઝ વોન ધ પ્રાઇઝ આમાં હુઝ એ ઇન્ટરોગેટિવ એજેક્ટિવ છે એટલે કે જે વિશેષણ જે છે આમાં એનો ઉપયોગ નામની પહેલાં થયેલો છે જેમ કે આન્સર અમરેલા અને પેઇન્ટિંગ આ નામ છે એની આ એની આગળ આપણે વોટ વીચ અને હૂઝ છે કે જે ઇન્ટરોગેટિવ એજેક્ટિવ છે ત્યારબાદ છે ડિસ્ટ્રિબ્યુટિવ એજેક્ટિવસ એટલે કે વિતરક વિશેષણો

વિતરક વિશેષણ છે એટલે વિતરક વિશેષણો એ પ્રત્યક્ષ સંખ્યાનો નિર્દેશ કરે છે હવે આપણે પોઝિટિવ એડજેક્ટિવ્સ એટલે કે માલિકી દર્શક વિશેષણો જોઈશું પોઝિટિવ એડજેક્ટિવ શોઝ પોઝેશન ઓર બિલોંગિંગ એટલે કે માલિકી દર્શક વિશેષણ મિલકત કે વસ્તુનો અધિકાર બતાવે છે પેલું ઉદાહરણ છે ધીસ ઇઝ માય કાર હવે આપણે પોઝિટિવ એજેક્ટિવ જાણવું હોય તો આપણે હુઝથી પ્રશ્ન પૂછવો પડે તો હુસ કાર ઇઝ ધીસ તો જવાબ મળે છે માય અને માય એ પોઝિટિવ એજેક્ટિવ છે બીજું છે ધીસ આર હર ચિલ્ડ્રન તો આપણે હુઝથી પ્રશ્ન પૂછીશું હુસ ચિલ્ડ્રન આર ધીસ તો જવાબ મળે છે હર અને હર એ પોઝિટિવ એજેક્ટિવ છે ત્રીજું છે ધીસ ઇઝ ધેર સ્કૂલ આપણે એમાં હુસ્તી પ્રશ્ન પૂછીશું હુ સ્કૂલ ઇઝ ધીસ તો જવાબ મળે છે ધેર અને ધેર એ પોઝિટિવ એજેક્ટિવ છે ચોથું છે ધે આર અવર ફ્રેન્ડ્સ આપણે હુસ્તી પ્રશ્ન પૂછીશું હુસ ફ્રેન્ડ્સ આર ધે ધોને જવાબ મળે છે અવર અને અવર એ પોઝિટિવ એજેક્ટિવ છે અને પાંચમું છે ધ કેટ ઇઝ વેગિંગ ઇટ સ્ટેલ તો આપણે હુસ્તી પ્રશ્ન પૂછીશું હુ સ્ટેલ ધ કેટ ઇઝ વેગિંગ તો જવાબ મળે છે ઇટ્સ અને ઇટ્સ એ પઝિસિવ એજેક્ટિવ છે એટલે કે પઝિસિવ એડજેક્ટિવ એ મિલકત કે વસ્તુનો અધિકાર બતાવે છે હવે આપણે જોઈએ એમ્પેસાઇઝિંગ એજેક્ટિવસ એટલે કે બાર વાચક વિશેષણો એમ્પેસાઇઝિંગ એજેક્ટિવસ આર યુઝડ ટુ ગીવ મોર એમ્પેસાઇઝ ધ વર્ડ્સ ઓવન એન્ડ વેરી આર યુઝ ફોર ઇટ ભાર વિશેષણનો ઉપયોગ ભાર દર્શાવવા થાય છે જેમાં ઓન અને વેરી જેવા શબ્દોનો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલું છે ધીસ ઇઝ માય ઓન બુક આમાં આ મારી પોતાની પુસ્તક છે આમાં ઓન એ એટલે મારી પોતાની એવો ભાર ભાર દર્શાવતો શબ્દ છે એટલા માટે ઓન એ એમ્પેસાઇઝિંગ એબજેક્ટિવ છે ધીસ ઇઝ ધ વેરી બુક વી વોન્ટ આમાં વેરી જે છે એટલે કે આ જ પુસ્તક અમારે જોતી હતી આમાં વેરી એ ભારદર્શક તો શબ્દ છે એટલા માટે વેરી એ એમ્પાઈસાઇઝિંગ એજિટિવ થશે અને ત્રીજું છે આઈ હિયર વિથ માય ઓન ઇયર્સ અહીંયા કહે છે કે મેં મારા પોતાના કાને સાંભળ્યું છે એટલે ઓન અહીંયા એ ભારવાચક વિશેષણ છે એટલે કે ભારવાચક વિશેષણનો ઉપયોગ ભારદર્શાવવા માટે થાય છે હવે આપણે જોઈશું એક્સ્લેમેટરી એજેક્ટિવ્સ એટલે કે ઉદ્ગારવાચક વિશેષણો એક્સ્લેમેટરી એજેક્ટિવસ પોઈન્ટ આઉટ સમ એક્ઝાગરેશન ધ વર્ડ વોટ ઇઝ યુઝડ ફોર ઇટ ઉદ્ગારવાચક વિશેષણ કેટલાક ઉદ્ગાર કે અતિશયોક્તિ બતાવવા થાય છે ઉદાહરણ તરીકે વોટ અ કર્સ આમાં વોટ એ એક્સ્લેમેટરી એજેક્ટિવ છે બીજું છે વોટ એન આઈડિયા આમાં વોટ એ એક્સ્લેમેટરી એજેક્ટિવ છે ત્રીજું છે વોટ નોન સેન્સ આમાં વોટ એ એક્સ્લેમેટરી એજેક્ટિવ છે